તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. બસ આજે સેમ વ્લોગ ઉતારું છું. ચેનલ પાછી આવી નથી, હજી હેક થઈ ગયેલી જ છે, છતાં વ્લોગ ઉતારું છું. જો ચેનલ પાછી આવી જાય તો આ બધા વ્લોગ જે અત્યારે ઉતારું છું એ ચેનલમાં મૂકીશ, અને આજે હું શું શું કરીશ એ પણ તમને કહેતો જઈશ. મેન તો ટ્વિટરમાં જે ગઈકાલે મેં ટ્વીટ કર્યું હતું, અને પછી મેં ઇન્સ્ટામાં એક બ્રોડકાસ્ટ વાળી ચેનલ બનાવી કે એમાં હું બધા સાથે કોન્ટેક્ટ કરી શકું. તો મેં કીધું હતું કે મારે ટ્વીટ રીટ્વીટ કરો, તો બે જણાએ રીટ્વીટ કરી. બસ એ બે અને હું એક, અમે ત્રણ જણાએ થઈને યુટ્યુબવાળાએ મને કોન્ટેક્ટ કર્યો. અને શું શું મેલમાં લાંબો છે તો હું વાંચીને ઓફિસે જઈને બધું કરું છું. પહેલાં તો નીચે જઈશ ને ભાખરી ખાઈશ. શું બેટા, હું લીધું તે નાઈ નાઈ ક્યાં છે તાર નવા બૂટ બતાય મને. મારી ચાવી સોફા નીચે નાખી દીધી, હવે મારે કાઢવાની. આવી મસ્તી કરે. ગઈકાલ કેરી આવી ને આજે તેમાંથી પાકલ કેરી નીકળી ગઈ. તો આ સિઝનની પહેલી કેરી, થોડીક થોડીક સફેદ છે હજી, અને એક દિવસ પાકવા દેવાની જરૂર હતી. પણ હા, એવું થાય, સુધારવામાં ભૂલી થઈ જાય. અને શાક હે નો મમ્મી, હાલ વાળ નો કેવા, શું કેવાય, બનાનાનું શાક, પાપડી. સાંજનું બધું શાકભાજી આવી ગયું છે. ઈદડા સમોસા કેવાય, ના ના ઈદડા જ છે. હું તિરંગા તિરંગા અને આપણા કોરા ખમણ, બનાના શાક મમ્મે કીધું એમ કેરી છોટી જાય. બીવે જ નહીં, ઉપર ચડી ગયો. જો હોય હાલ બંધ કરી દે. આજની અપડેટ આપું, હેકિંગ થયા પછી ચેનલમાં મેં શું શું કર્યું. સવારથી બધા યુટ્યુબરના બધાના વિડીયા જોયા. એક યુટ્યુબર મને એવો ન મળ્યો કે એણે એમ કીધું કે હેકિંગ થયેલી ચેનલ પાછી નહીં આવે. બધા એમ કીધું કે આવી જશે, આવી જશે, આવી જશે. પછી જે ફોર્મ આવવાનું હતું, હેકિંગ કરવા વાળા હંમેશા શુક્રવારે સાંજે હેકિંગ કરે કા શનિવારે કરે, એટલે શનિ રવિ યુટ્યુબ વાળાને ત્યાં રજા હોય. એટલે અહીંયાથી તમે યુટ્યુબને કોઈ પણ વસ્તુ મોકલો તો ત્યાંથી રિપ્લાય ન આવે, કેમ કે ત્યાં રજા હોય. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કે બહુ ટ્રેન્ડિંગમાં હોય એનો યુટ્યુબ વાળા જવાબ આપે, એટલો સ્ટાફ બોલાવ્યો છે. એટલે એ એક હતું. પ્લસ એવું જાણવા મળ્યું કે આમાં ગૂગલ કોઈ જાતનો સપોર્ટ નહીં કરે. હા અચ્છા, હેકિંગમાં તમને કહી દઉં કે ઘણાને કન્ફ્યુઝન છે કે હેકિંગ થયું એટલે શું થયું. હું તમારું જીમેલ આઈડી ન ખુલે, પાસવર્ડ ન ખુલે, ફોરગેટ ન કરી શકો. જીમેલને લગતું બધી વસ્તુ અમારા અંદર પાસવર્ડ આ તે તમારું બધું એને પાયું, એટલે તમારું બધી રીતના હાથ ઊંચા થઈ જાય તમારે. પ્લસ જે ફોનમાં વેરિફિકેશન માટે ઓટીપી જતો હોય એ ફોન નંબર ચેન્જ થઈ જાય. એક મેલ આઈડીમાં તમારો ઓટીપી જતો હોય, ટુ સ્ટેપ વેરિફિકેશન કહેવાય, એ તે ચેન્જ થઈ જાય, એ બદલી જાય. એના પછી તમારું મેલ એક મોબાઈલ સાથે કનેક્ટ હોય એમાં યસનો ઓપ્શન આવે ને એ પરમાનન્ટ એમાં ખુલ્લું છે, એ ખબર જ હોય યુટ્યુબને. એ તમારો પરમાનન્ટ ફોન હોય ને એ ચેન્જ થઈ જાય કે આ મેલ આઈડીને આ ફોન સાથે કાંઈ લેવા દેવા જ નથી, એ ચેન્જ થઈ જાય. બધું થાય, એક જાતનો ઓટીપી નો આવે, બધું આમનામ થઈ જાય. તમને ખાલી તમારો જે બીજો મેલ નાખ્યો ને એમાં મેલ આવે કે આ થયું, આ ચેન્જ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. બે મિનિટની અંદર આખી યુટ્યુબ ચેનલ હતી, એટલે આ મેલ આઈડી તમારું હેક થઈ ગયું, બરાબર. થોડીક વાર પછી ચેનલમાં સપના આવી જાય. આવો, આજે અહીંયા રોકાઈ ગઈ છે. થોડીક વાર પછી ચેનલમાંથી બધા વિડીયો ગાયબ થઈ જાય, ચેનલનું નામ ફરી જાય, લોગો ફરી જાય, બેકગ્રાઉન્ડનો ફોટો ફરી જાય. પણ જે હેકિંગ કર્યું એ ક્યારેય તમારો કોમ્યુનિટીમાં કરેલી પોસ્ટ ડિલીટ નથી મારતો. મેં એક વર્ષ પહેલાં પોસ્ટ કરેલી હતી, એ હજી એમ નહોતી. એટલે એક આપણી પાસે પ્રૂફ વધે છે કે આ ચેનલ મારી છે. એટલે કોમ્યુનિટીમાં યુટ્યુબરોએ પોસ્ટ કરી રાખવી ક્યારેક કામ આવે, બરાબર. એટલે લોકો કોઈ કરતા નથી, પણ મેં તે દિવસે કરેલી. વળી લગ્નના દિવસો હતા ને એટલા ડેટ ગો, એટલા ડેટ ઇટ ગો. જે યુટ્યુબરો શીખવાડે છે કે હેકિંગ થયા પછી શું શું કરવું આ તે બધું આવે, એ યુટ્યુબરોને કોન્ટેક્ટ કર્યા. એ બધા જ યુટ્યુબરોએ બધા, એટલે મેં થોડા કાળે વાત કરી, પણ બધાએ પૈસા માંગ્યા. અને એ પૈસા એટલા માંગ્યા એણે કે એટલા બધા આપણે એના માહે અફોર્ડ કઈ રીતના કરીએ એમ થાય. અને પાછા ગેરંટી આપે કે તમારી ચેનલ અમે પાછી લઈ આવી દેશું. પણ મને એમ થાય કોઈક માણસ હેરાન થતો હોય અને આવી રીતના થયું હોય તો એમ ન કરાય. મને ઘણા યુટ્યુબરો આપણે એ ન ગયું કામકાજ, તમારી ચેનલ હેક થઈ ગઈ છે આ તે, એને બધી ખબર છે આવું આવું થતું છે, આ એટલું એની પાસે નોલેજ છે, પણ પૈસા માગે છે એ. અને એ પૈસા કેટલી હદ ઉપરથી માગે છે કે બહુ ઝાઝા માગી લે છે, એટલે આપણે ઇન્કમે ન હોય તો એ પૈસા ખોટા માગે. થોડાક ઘણા માગી લેતા હોય તો આપણને એમ થાય કે મેં આપી દેવી આખી ચેનલ પાછી આવી જાય, પણ આ લેવલે એ પૈસા ન માગે એને. તો એવું થયું, બધા પૈસા માગે, કોઈ યુટ્યુબરનો આપણને સપોર્ટ મળ્યો નહીં. પણ
યુટ્યુબ ના વિડીયા જોવો તો એવું થાય કે બધું શીખવાડે પછી એક પ્રોબ્લેમ નાખી દે અને ઈ એમ કે ઈ તમારે જાણ્યું એમ તો મારો આ વોટ્સઅપ નંબર છે, આ ફોન છે, તમે ફોન કરો પછી હું કહીશ, એટલે ફોન કરો એટલે પૈસા માગી લે. એ પ્રોબ્લેમ તો આપણને સોલ્વ થવાનું મળે જ નહીં. આતે મેં ટ્વિટરને આજે ટ્વીટ કરેલું, સવારે રાત્રે કરેલું. બીજી વસ્તુ, યુટ્યુબને ટ્વીટ કરીને તમે @ને એને ટેગ કરીને કોઈ પણ વસ્તુ લખશો એટલે યુટ્યુબ તમને ચોખ્ખા જવાબ આપશે. પણ મારે કેવું થયું, હેકિંગ થયું એટલે તરત મેં ટ્વીટ કર્યું તો ભૂલ એ થઈ ગઈ કે મેં યુટ્યુબના એકે પેજને ફોલો નહોતા કરેલા. તો ફોલો નહોતા કરેલા તો યુટ્યુબ મને કોન્ટેક્ટ ન કરી શકે, એ મને મેસેજ ન કરી શકે, કેમ કે હું એને ફોલો નથી કરતો. એટલે એણે મને ગઈકાલે સાંજે જ કીધું હતું કે રાત્રે કીધું હતું, રાતના 4-1 વાગ્યાનો મેલ આવ્યો હશે, આવ્યો છે ટ્વીટ કે તમે અમને ફોલો કરો તો અમે તમને ડાયરેક્ટ મેસેજ કરી શકશું. એટલે આજ સવારે મેં વાંચ્યો ઉઠીને તરત જ તે, તો મેં બધા યુટ્યુબના બધા જ એકાઉન્ટને ફોલો કરી લીધા. એટલે તમારે થાય તો પહેલા તો તમે ફોલો કરજો ને પછી એને ટ્વીટ કરજો. યુટ્યુબને ફોલો કરી લીધા પછી આજથી સવારથી એને ટ્વીટ કરેલી, એક બપોરે ટ્વીટ કરેલી અને હું રાહ જોઉં છું કે ક્યારે જવાબ આવે, ક્યારે જવાબ આવે. અત્યારે હમણાં 1 કલાક પહેલા યુટ્યુબનો જવાબ આવ્યો, પણ ઘરે બધા મહેમાન હતા. પણ એણે એવું કીધું હતું કે અમે 1 દિવસની અંદર તમને કોન્ટેક્ટ કરીશું. બીજું થોડું ઘણું કીધું છે કે તમારે એક મેલ આઈડી આપો, એટલે એવું છે કે 1 દિવસની અંદર કોન્ટેક્ટ કરશે. તો એ તો મેલ કામનો નથી. આવતીકાલે શું શું થાય છે એ તમને કહીશ. એટલે હેકિંગમાં કઈ રીતે થયું આ તે બધું તમને પછીના વ્લોગમાં કહીશ કઈ રીતના થયું. અત્યારે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. હજી તો હું જ કન્ફ્યુઝ છું કે મારો ચેનલ શરૂ થાય કે નહીં. હું તો આ વિડીયો ઉતારું છું, ચેનલ શરૂ થઈ જશે તો આપણે આ બધા વિડીયા એ ચેનલમાં આપણે પાછા મૂકશું. અને મેં કીધું એમ કે કોઈ યુટ્યુબર એમ નથી કીધું કે ચેનલ પાછી નહીં આવે, બધા એમ કીધું છે આવી જશે. અને આ લોકોએ તે કહે છે જે આવી જશે, બાકી કંઈ એકે ઓપ્શન નથી. અને એક વસ્તુ કે બધા લોકોએ બહુ ભૂલ કરી ગયા કે ચેનલ હેક થઈ ગઈ ને તો બધાએ બહુ રિપોર્ટ કર્યા, તો એ ન કરો, પ્લીઝ ન કરો. ચેનલને રિપોર્ટ ન કરો, ચેનલ આપણી જ છે. ખાલી માણસ ફરી ગયો છે, રિપોર્ટ કરશો ચેનલ હા ઉડી જાય, નહીં મારી પાસે રહી નહીં એની પાસે રહી, અમે બે ચેનલ વગરના થઈ જાઓ. તો રિપોર્ટ તો કરો જ નહીં ભલે એની પાસે રહેતી હેકર પાસે, બરાબર. તો હાવ ચેનલને ડિલીટ કરોમાં, એટલે કંઈ રિપોર્ટ કરોમાં. જો કે તમે તે વિડીયો જોતા હશો તો તમે આ બધી ભૂલ કરી લીધી હશે, એટલે રિપોર્ટ સિસ્ટમ કાંઈ કામની નથી, એટલે એ અત્યારે ન કરો. ઓકે, એ કાંઈ જરૂર નથી. બાકી આપણે આવતીકાલ 9:15 વાગ્યા પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.